इजरायल हमास वच्चेना युद्ध वच्चे नवसारी पोलीस अलर्ट छे। जिला पोलीसे सोशल मीडिया पर सूचन जाहिर कर्या, युद्ध मामले सोशल मीडिया पर भड़काव पोस्ट न करवा सूचना आपी छे। युद्ध ने लगती पोस्ट पर नजर राखवा पोलीसे टीमो पण बनावी छे। कोमी एकता जलवाई रहे ते माटे पोलीस अलर्ट छे। विवादित पोस्ट नी जाण करवा पोलीसे कंट्रोल रूम नंबर पण जाहिर कर्यो छे। पंजाब ना तरन तारण बोर्डर नजीक ड्रोन मळी आव्यो। बीएसएफ अने पोलीसे ड्रोन कब्जे कर्यो। शंकास्पद ड्रोन देखाया ने पगले बीएसएफ नी कामगीरी, त्यारे डालीरी गामेथी पोलीस अने बीएसएफ ना संयुक्त ऑपरेशन मा आ ड्रोन मळ्यु छे। ड्रोन साथे शंकास्पद हेरोइन नू एक पेकेट पण कब्जे करवामां आव्यु। चीन मां निर्माण पामेलू ड्रोन होवानू प्राथमिक तपास मां सामे आव्यु। समाचार में अगर बात करें भावनगर नी, तो भावनगर आरोग्य केन्द्र ना फार्मासिस्ट सस्पेंड। कुंभारवाड़ा यूपीएचसी सेंटर ना फार्मासिस्ट सस्पेंड करवामां आव्या छे। फार्मासिस्ट नी फरज में बेदरकारी जोवा मळी हती अने फार्मासिस्ट नी फरज में बेदरकारी दाखवता सस्पेंड करवामां आव्या छे। मनपाना आरोग्य अधिकारीए चेकिंग हाथ धर्यु, ज्यारे ड्रग स्टोक रजिस्टर में बेदरकारी ने लई सस्पेंड कराया छे। तो भावनगर में सुपर आइसक्रीम पार्लर ने आइसक्रीम में रबर रिंग निकलवानी फरियाद थता ज आरोग्य विभाग दौड़तू थयु हतु। महानगर पालिका ना हेल्थ विभागे आइसक्रीम पार्लर पर थी अलग अलग नमूना लई अने परीक्षण माटे लेब में मोकल्या छे। भावनगर शहर ना विद्यानगर विस्तार में रहता श्यामजी परमारे पीर छल्ला में आवेला सुपर आइसक्रीम पार्लर माथी केसर बदाम फ्लेवर वाली आइसक्रीम खरीदी हती। घरे जईने आइसक्रीम खाता तेमाथी रबर रिंग निकली होय तेवी फरियाद नोंधाई छे। आइसक्रीम पार्लर ना ओनरे आक्षेपोनो इनकार कर्यो छे अने तेओए जणाव्युं हतुं के आ रबर रिंग नहीं परंतु पपैयानो मोरब्बो छे अने जेनो उपयोग अन्य आइसक्रीम में थाय छे, जे खाद्य पदार्थ छे। हाल भावनगर महानगरपालिका ना आरोग्य विभागे आइसक्रीम ना सैम्पल लई अने कार्यवाही माटे मोकल्या छे। आइसक्रीम नो बॉक्स, केसर पिस्ता नो बॉक्स 250 ml 70 rupees મે આપી અને ઘરે લઈ ગયા। એ લબર એમનેમ પડ્યું છે બોક્સ ની અંદર, મે 2 દિવસ થી ફ્રીજ માં રાખ્યું છે। આજે એનો કલર ભી બળગી ગયો છે। નગરપાલિકા કોર્પોરેશન માં ગયો તો ત્યાં મે ફરિયાદ દાખલ કરી કે સાહેબ મારે રીજન માં આની લબર નો અડધો કે જે રિંગ અડધી છે એ રિંગ કોઈના શરીરમાં ક્યાં ગયું એ ખબર નથી। કાલ સવારે કોઈ પણ આઘાત, કોઈ પણ બીમારી થઈ હોય ને ક્યારે નીકળ્યું હોય કે ભાઈ આ લબર ક્યાંથી આવ્યું, ડૉક્ટર સાહેબે પૂછ્યું, ઓપરેશન કર્યું તો ક્યાંથી આવ્યું, કોણ એની જવાબદાર, તો સુપર આઈસક્રીમ રહેશે। આક્ષેપ છે કે એની અંદરથી રબરની રિંગ નીકળી છે। અસલમાં એની અંદર રબરની રિંગ નથી, આ જે પપૈયાનો મુરબ્બો આવે જે જોવામાં સેમ રિંગ જેવો લાગે છે એ છે। અમે એ ગ્રાહકના આક્ષેપની સામે પ્રાઇવેટ લેબમાં અમે બંને સાથે જવાના છીએ, હું અને કસ્ટમર, ત્યારે પાકું ફાઇનલ થઈ જશે કે શું છે। અને આ પણ એક ખાદ્ય પદાર્થ જ છે અને ગવર્નમેન્ટ એપ્રુવલ જ છે અને ખાઈ શકાય। અંબાજીના મોહનથાળ પ્રસાદ વિવાદમાં નવો વળાંક આવ્યો છે। મોહિની કેટરસે સૌથી મોટો ધડાકો કર્યો। શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદને લઈને ચાલતા વિવાદ મુદ્દે મોહિની કેટરર્સે સૌથી મોટો ધડાકો કર્યો અને નકલી ઘી મામલે નીલકંઠ ટ્રેડર્સ પર ઠીકરું ફોડ્યું, તેમની ઉપર લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા। મોહનથાળના પ્રસાદમાં વપરાયેલ નકલી ઘી મામલે અંબાજી પોલીસે મોહિની કેટરર્સના 4 કર્મચારીઓની ધરપકડ કરી છે, જેમને હાલ જામીન મળ્યા છે। જેલમાંથી છૂટ્યા બાદ મોહિની કેટરર્સના મેનેજિંગ ડિરેક્ટર કુલદીપ ચાવડાએ તેમની ઉપર લગાવેલા આરોપોને ફગાવ્યા અને કહ્યું કે અમે છેલ્લા 5 વર્ષથી મોહનથાળ બનાવવાનું કામ કરીએ છીએ। અમે દર વખતે સારી ડેરીઓમાંથી ઘીના ડબ્બા મંગાવીએ છીએ અને એ જ રીતે અમે નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘીના સીલપેક ડબ્બા મંગાવ્યા હતા। ઘીના ભાવમાં 500 થી 1000 રૂપિયાનો ડિફરન્ટ એ માટે છે કે ઘીની ડિલિવરી વિથ ઇન્સ્યોરન્સ અને વિધાઉટ ઇન્સ્યોરન્સ સ્થળ સુધી લાવવાની અને ન લાવવાની હોય છે। તમામ ઘી બિલ અને જીએસટી બિલથી ખરીદ્યું હતું। નીલકંઠ ટ્રેડર્સે પોતાની સાથે છેતરપિંડી કરી હોવાથી અમે તેની ઉપર કેસ કર્યો છે, સાથે જ માનહાનિનો કેસ કરવા કહ્યું। નવરાત્રિમાં ભેળસેળિયાઓ સુધરી જજો, એમસીએ લોકોના આરોગ્યના દુશ્મનોને પકડવા બનાવ્યો છે ખાસ પ્લાન। અમદાવાદમાં નવરાત્રિના પર્વને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં છે। તહેવારોમાં મીઠાઈ અને ખાણીપીણીમાં ભેળસેળને લઈને એમસીનું ફૂડ વિભાગ કાર્યવાહી હાથ ધરશે। ભેળસેળ કરનારા એકમો સામે સીલ કરવા સુધીની કાર્યવાહી થશે। શહેરના 7 ઝોનમાં 16 ટીમો બનાવીને તપાસ હાથ ધરાશે।
આરોગ્ય વિભાગ મીઠાઈ અને નાસ્તાની બે કેટેગરીમાં તપાસ કરશે, જેમાં રાત્રે 8 થી 12 વાગ્યા દરમિયાન મોટી સોસાયટીઓ, ક્લબ, પાર્ટી પ્લોટમાં ફૂડ વિભાગ તપાસ કરશે. એમાં પણ શુક્રવાર, શનિવાર અને રવિવારે સૌથી વધુ ભીડ રહેતી હોવાથી ખાસ ધ્યાન રાખવામાં આવશે. હાલ ફૂડ વિભાગે નવરાત્રીમાં પ્રસાદીમાં ઉપયોગમાં લેવાતા માવા અને પનીરના સેમ્પલ લીધા છે. જે અખાદ્ય જણાશે તો વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકો અખાદ્ય સામગ્રી મામલે એમસીની હેલ્પલાઇન પર ફરિયાદ પણ કરી શકશે. આરોગ્ય વિભાગે ઓનલાઇન ફૂડ ડિલિવરીને લઈને પણ ખાસ સૂચના આપી છે. ફૂડ એકમોને કાળજી રાખવા તાકીદ કરાઈ છે. તો પોરબંદર જિલ્લાના હજારો પ્રાથમિક શિક્ષકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે શિક્ષકોનો પગાર સમયસર નથી થઈ રહ્યો. પ્રેસા સોફ્ટવેરને કારણે અનેક ખામીઓ સર્જાય છે, જેથી શિક્ષકોને આ મહિનાનો પગાર હજુ સુધી નથી મળ્યો. છેલ્લા 2 મહિનાથી શિક્ષકો આ પ્રમાણે હેરાન પણ થઈ રહ્યા છે. ત્યારે શિક્ષકોની માંગ છે કે પહેલા આ સોફ્ટવેર શીખવાડવામાં આવે, જેથી જે આ મુશ્કેલી સર્જાય છે તેનો હલ આવી શકે. પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દ્વારા પણ માંગ કરાઈ છે કે સોફ્ટવેર યોગ્ય રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી જૂની પદ્ધતિથી પગાર કરવામાં આવે. અને પ્રાઇસા સોફ્ટવેરની અંદર પગાર કરવો છે એના માટે પહેલા તો એક ખૂબ જ સારી એવી તાલીમ આપવી જોઈએ, તેમને એક સારી એવી ટ્રેનિંગ આપે, અને ટ્રેનિંગ આપી અને આ બધા પ્રશ્નો છે એનું નિરાકરણ લઈ આવે, ત્યારબાદ આ પ્રેસા સોફ્ટવેરને છે એ પગાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે, તો સરળતાથી જેવી રીતે પહેલા અગાઉ 1 થી 5 તારીખ સુધીમાં જે પગાર થઈ જતો હતો એવી રીતે પગાર થઈ શકે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અઠવાડિયું 10 દિવસ સમય જેટલો કેવો અનુભવ ત્યાં, ખાસ કરીને ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે તમે જોયેલો છે ખાસ, અને ભારત પાકિસ્તાનની મેચને લઈને તમે શું કહો છો? મેચના બારેમાં મને જાણકારી ન હોય. તમે મેચ નથી જોતા? ઓકે. તો આ છે જે પાકિસ્તાનથી ભારત આવેલા જે શરણાર્થીઓ કે જેઓ અત્યારે અહીંયા રહી રહ્યા છે, વર્ષોથી તેઓ પાકિસ્તાન પણ રહેલા છે, અને ભારત પાકિસ્તાનની જ્યારે મેચ હોય ત્યારે અદ્ભુત માહોલ જે છે તે ભારતમાં પણ જે રીતે જોવા મળતો હોય છે અને તેવો જ માહોલ જે પાકિસ્તાનમાં પણ જોવા મળતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે પાકિસ્તાન ભારતની સામે હારે ત્યારે તેઓ એટલા ગાંડા થઈ જતા હોય છે કે તેઓ ટીવી પણ તોડી દેતા હોય છે કે પછી હવાઈ ફાયરિંગ કરતા હોય છે, તેઓ દ્રશ્યો પણ આજે લોકો જે છે કે તેઓ ત્યાં રહેતા હતા તેઓએ જોયેલા છે. જોકે આ મેચ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યોજાઈ રહી છે 14 તારીખે, ત્યારે એક અદ્ભુત માહોલ જે છે ત્યારે અત્યારે અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ડાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નવરાત્રી અને મેચના રંગમાં ભંગ પાડશે મેઘરાજા. 3 દિવસ રાત